આ છે જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં 2 વર્ષ પહેલા બાંધવામાં આવેલું સ્મશાન ઘર. જામનગર મનપાએ 1,35,00,000ના ખર્ચે આ સ્મશાન ઘર તૈયાર કર્યું હતું અને જાહેર જનતા માટે ખુલ્લું મૂક્યું હતું. જોકે શરૂઆતના સમયગાળામાં કાર્યરત રહ્યા પછી અંધળ વહીવટના કારણે નવા નક્કોર સ્મશાન ઘરને તાળા લાગી ગયા છે. આ વિસ્તારના માણસો ક્યાં જાય, શું કરે? રાજકારણીઓમાં રસ લેતા બંધ થાય અને જો આ સ્મશાન ચાલુ કરાવે તો સારી વાત છે. નવે નવું સ્મશાન ઘર બિન ઉપયોગી બની જતા શહેરીજનો ભારે પરેશાન છે. આ સ્મશાન ઘર પ્રજાને ભરેલા કરવેરામાંથી તૈયાર કરવામાં આવ્યું છે, પણ બંધ હાલતમાં હોવાથી તે બિન ઉપયોગી બની ગયું છે. ઇલેક્ટ્રિકની જે કઈ દાતાઓના ફંડ હતો ત્યાં વાપરી દીધા, ત્યાર પછી ટ્રસ્ટ આગળ કોઈ અમારામાં રૂપિયા ન હતા, એટલે છેલ્લા 8 માસથી આ સ્મશાન હાલે બંધ છે. જામનગર મનપાએ સ્મશાન ઘર તૈયાર કરી તેનું સંચાલન ટ્રસ્ટને આપ્યું હતું. ટ્રસ્ટ દ્વારા સંચાલન યોગ્ય રીતે ન હોવાથી સ્મશાન ઘરને તાળા લાગી ગયા છે. સત્તાધીશો ટૂંક સમયમાં સ્મશાન ઘરના તાળા ખોલવાનો દાવો તો કરે છે, પણ લોકોનો વિશ્વાસ હવે તંત્ર પરથી ઉઠી ગયો છે. થોડા સમયની અંદર આ મોક્ષ મંદિર ફરીથી કાર્યાન્વિત થાય આ માટે પગલાઓ લેવા માટે અમે આગળ વધી રહ્યા છીએ. એમનું પરિણામ ટૂંક સમયમાં જાણવા મળશે. આઘાતની વાત એ છે કે જે સ્મશાન ઘર 1 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે તેને બંધ કરવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો હતો કેમ કે મામૂલી કહી શકાય એટલી રકમનું વીજ બિલ ભરવામાં આવ્યું ન હતું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, જામનગર.